તેજ આવી જાય
Sudha will not
outside because it is rain. Okay, so guess what happened here? You cannot go outside. Hey, I am not going to tell you. Okay, tell me. But what do you? One question mark. Why one question mark? You are playing one question mark. Why one question mark? Why you are playing this? So you cannot go outside. તમે બહાર જઈ શકશો નહીં કેમ નહીં જઈ શકે કે કેમ ખાતા આપણે કહ્યું છે કે ઇટ ઇઝ રેનિંગ વરસાદ આવી રહ્યો છે વરસાદ આવવાની ક્રિયા ચાલુ છે કે વરસાદ આવી રહ્યો છે એટલે આપણે બહાર જઈ શકીએ નહીં તો અહીંયા યુ કેન નોટ ગો આઉટસાઇડ એ ઇફેક્ટ બતાવે છે આપણને બરાબર છે અને બીકોઝ ઇટ ઇઝ રેનિંગ એટલે કે વરસાદ આવવો એ આપણને કોઝ કારણ બતાવ્યું છે અને અસર હોય તો જોડે કારણ હોય અને કારણ હોય તો એની જોડે અસર હોય જ બરાબર છે મિત્રો તો આ આપણે સમજીએ છીએ કે યુ કેન નોટ ગો આઉટસાઇડ આપણે બહાર જઈ શકીએ તમે બહાર નહીં જઈ શકો આપણે પણ સમજ છે મિત્રો કે વરસાદ આવતો હોય તો આપણે ઘરમાં બેઠા હોઈએ જે બહાર જવાની આપણે જીદ કરતા હોઈએ છીએ તો આપણી મમ્મી આપણને કહેતી હોય છે કે ના વરસાદ આવે છે બરાબર છે તો બહાર નહીં જઈ શકીએ તારે બહાર જવાનું નથી કારણ કે બહાર વરસાદ આવે છે આવું આપણે આપણે આપણી જીવનમાં બોલતા જઈએ છીએ બરાબર છે Nita is happy because she has got a new mobile. Jo bhi ho, આપણને કહ્યું છે કે નીતા ઇઝ હેપી ખુશ છે આ આપણને એક અસર બતાવે છે કે ખુશ છે કેમ કારણ આપણે આવું પડે છે કે ભી ખુશ થવાનું કારણ ઘણી વાર આપણે આપણા મિત્રો જોડે વાતા કરીએ છીએ તો આપણા મિત્રો પણ પૂછે હા આજે બહુ ખુશ છે તો આપણે કહીએ કે ભી ખુશ થવાનું કારણ તો આપણે આપીએ જ છીએ કે આજે મારા પપ્પા મારા માટે નવી સાયકલ લાવ્યા છે આજે મારા પપ્પા મારા માટે નવી સ્કૂલ બેગ લાવ્યા છે આજે મારા પપ્પા મારા માટે નવું લંચ બોક્સ લાવ્યા છે કંઈક ના કંઈક રીઝન તો હોય જ બરાબર છે કેમ કેમ તો ખુશીનો ભાવ આપણા મોઢા પર અનાયાસે ઉડી જતો નથી તો અહીંયા આપણને કહે છે કે નીતા ઇઝ હેપી નીતા ખુશ છે બીકોઝ કારણ કે સી હેઝ ગોટ અ ન્યુ મોબાઈલ તેની પાસે તેને નવો મોબાઈલ મળ્યો છે બરાબર છે અને નવો મોબાઈલ હોય મિત્રો એ આપણા ચહેરા પર ખુશીનો ભાવ ચોક્કસથી આવી જાય બરાબર છે તો અહીંયા નીતા ઇઝ હેપી જે છે એ આપણને અસર બતાવી છે અને એની અસર થવાનું કારણ શું છે તો એની પાસે નવો મોબાઈલ છે એ એની અસર છે હજુ આપણે ત્યાં વધુ ઉદાહરણ જોઈએ છીએ તો અહીંયા રિયા
જઈ શકશે નહીં કેમ આપણે અસર બતાવી દીધી છે કે તે રમવા જઈ શકશે નહીં કારણ કે he is busy તે વ્યસ્ત છે તે વ્યસ્ત છે એનું કારણ બતાવ્યું છે કે એમને તો રમવા ના જાય એવું નહીં જીને બરાબર છે એમને આપણે જો ઘરે નવરાશ કહીએ પણ એને કામ ના હોય તો ચોક્કસ તેની પ્રોબ્લેમ રમવાનું છે એ જ છે પણ અહીં આપણે એમ કહે છે કે તે રમવા જઈ શકશે નહીં કારણ શું આપ્યું છે તો કારણ કે તે બીજી છે મતલબ કે તે વ્યસ્ત છે અને વ્યસ્ત છે તે રમવા જઈ શકશે નહીં આગળનું આપણે મિત્રો ઉદાહરણ જોઈએ માયા Therefore, no, yes, I'm sure you know, but anyway, I'm going to exercise all the issues. Thank you.